વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રચલિત મન કી બાત કાર્યક્રમને 100 એપિસોડ પૂરા થવા જઈ રહ્યા છે ત્યારે સુરતના પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રાષ્ટ્રીય સેના ઉપાધ્યક્ષ વિનોદ જૈન સાથે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ સહિત દેશના નામી સેલિબ્રિટીઓ પણ ઉપસ્થિત રહી કાર્યક્રમને નિહાળશે. દર મહિનાના છેલ્લા રવિવારના રોજ પ્રસારિત થતા વડાપ્રધાન મોદી મન કી બાત કાર્યક્રમ અવતરણમાં 100મા ભાગને યાદ કરનાર બનાવવા સુરત શહેર ફરીથી વધુ એક પહેલ સાથે આગળ આવ્યું છે. 100મા સંસ્કરણ અંતર્ગત શહેરના પંડિત દીનદયાળ ઉપાધ્યાયના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે એક સાથે 10,000 નાગરિકોએ આ કાર્યક્રમમાં એક મંચ પર ઉપસ્થિત રહી નિહારશે સમગ્ર દેશમાં નાગરિકોમાં પ્રચલિત બનેલા પીએમના મન કી બાત કાર્યક્રમમાં 100 એપિસોડ પૂરા થવા જઈ રહ્યા છે, જેના ઉપલક્ષમાં શહેરના ઇન્ડોર સ્ટેડિયમમાં દેશની નામી બોલિવૂડ તેમજ અન્ય ક્ષેત્રની વિવિધ જાણીતી સેલિબ્રિટીઓ પણ ઉપસ્થિત રહેવાની હોય તડામાર તૈયારીઓ આરંભી દેવાઈ છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કાર્યક્રમમાં નવી પહેલ સમે મન કી બાત કાર્યક્રમ દેશના વિવિધ વિષયો સાથેના પાસાઓને આવરી લઈ કાર્યક્રમમાં ચર્ચા કરાઈ છે, જેમાં દેશના દરેક વર્ગના નાગરિકનો મહિનાના છેલ્લા રવિવારની આતુરતાથી રાહ જોતા હોય છે. ત્યારે અત્યાર સુધી પ્રસારિત થયેલા 99 જેટલા મન કી બાત સંસ્કરણમાં પીએમ કદી રાજકીય પાર્ટીના મુદ્દાને મહત્વ આપ્યું નથી, તેમજ તે આ મુદ્દા ઉપર ચર્ચા પણ કોઈ દિવસ કરી નથી. જ્યારે દેશ માટે મહત્વપૂર્ણ વિવિધ વિષયો પર વાત કરવાની સાથે એક વિકસિત દેશના વિકાસ માટેના નવા પ્રયોગ અડચણરૂપ સમસ્યાઓ તેમજ તેના નિરાકરણના મુદ્દાઓને હંમેશા આગળ રાખ્યા છે. દરેક ક્ષેત્રમાં દેશના યુવાનોના સ્કિલ ડેવલપમેન્ટ અંગે વધુ જોર વડાપ્રધાને આપ્યું છે. જ્યારે મન કી બાત કાર્યક્રમ અંતર્ગત દેશના છેવાડાના ગામડાના નાગરિકો સાથે પણ રૂબરૂ થયા છે, ત્યારે સુરતમાં આયોજન થવા જઈ રહેલા મન કી બાત કાર્યક્રમોના એક સાથે 10,000 નાગરિકો 100મા સંસ્કરણના સાક્ષી બનશે. કેતન પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.